मॉर्निंग स्टूडेंट ज्ञानमंजरी मॉडर्न स्कूल ने यूट्यूब चैनल में तमारा दरेकनु स्वागत है। हवे विद्यार्थी मित्रों, हवे आज आपने धोरण 7 में लेक्चर नंबर 5 अने आपणो चेप्टर है प्रथम, एनी अंदर अमुक चर्चा आगळ वधारवानी छे। आपणे आपणा गया लेक्चर में भणी गया के मृतोपजीवी वनस्पति एटले शू, कोने मृतोपजीवी वनस्पति कहेवाती हती, के एवी वनस्पति के जे वनस्पतिनुं थड़ छे ज्यां एनुं मूळ छे त्यां सड़ी गयेली वस्तु अथवा सड़ी गयेलो पदार्थ पड्यो रहेवाथी एमांथी जे फूग उगी निकळती हती, जेने आपणे नाम आप्युं हतुं मशरूम, के जे बिलाड़ीना टोपना नामे पण ओळखातो हतो, जेनो आकार छत्री जेवो हतो। तो ये फूग छे, मशरूम छे ने अपने फूगनी जाति में गणता था। तो ये फूग छे ये सड़ी गयेला पदार्थ माथी मळी आवती हती, तो ये मृतोपजीवी वनस्पति माथी आपने मळी आवतु हतु। तो आवी आपने थोड़ीक ब्रेडनी वात करी हती के ब्रेड छे एने कोई एवी जग्या उपर, भेजवाड़ी जग्या उपर राखवाथी, एने पाणी में बोळीने मूकी राखवाथी थोड़ा समय में ये सड़ी जाए छे अने एनी उपर आपने फूगना धब्बा जोवा मळे छे। तो आवी रीते सड़ी गयेली वस्तुओ उपर जे કઈ રચના જોવા મળતી હતી એને આપણે મૃતોપજીવી વનસ્પતિ અને એ વસ્તુ જે ખોરાકમાં ઉપયોગ લેતા હતા સૂક્ષ્મજીવો એને આપણે કહેતા હતા મૃતોપજીવી પોષણ। તો આવી થોડીક ચર્ચા કરી ગયા બાદ હવે આજે આપણે એમાં જ આગળ થોડોક અભ્યાસ ચલાવવાનો છે। તો હવે એવી વાત કે ફૂગ છે અને લીલ છે એની આપણે ચર્ચા ડિટેલ્સમાં કરી ગયા, પણ હવે એવું જોવાનું છે કે ફૂગ અને લીલ એ બંને જે સૂક્ષ્મજીવ છે કે જે તત્વ છે એ એકી સાથે બંને કેમાં જોવા મળે છે, એટલે કે સહજીવન કોને કહેવાય છે। તો ફૂગ અને લીલ બંને એક જ સ્થળ ઉપર હાજર હોય એ વસ્તુ છે એને સહભાગી જીવન કહેવાય। તો જે સૂક્ષ્મજીવ છે અથવા કે જે કોઈ તત્વ છે પદાર્થ છે એની ઉપર લીલ અને ફૂગ બંને હાજર હોય તો એવું એક ઉદાહરણ છે જેનું નામ છે લાઇકેન। લાઇકેન એટલે એવી વસ્તુ છે, એવી એક ફૂગ અને લીલનું મિશ્રણ કે એની ઉપર તમને ફૂગ પણ જોવા મળે છે અને લીલ પણ જોવા મળે છે। તો આપણે થોડીક ચર્ચા કરી લઈએ ફૂગ અને લીલની। હવે જોઈએ આપણે આગળ તો કે સહજીવન એટલે શું, આની ચર્ચા મેં તમને થોડાક પહેલાં પણ વાત કરી ગઈ હતી કે સહજીવન એટલે શું, તમને નામમાંથી જ ખબર પડી જાય કે સહજીવન, સહ એટલે શું, સાથે જીવન પસાર કરવું એને કહેવાય સહજીવન। તો સહજીવન એટલે કે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે, આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે। એટલે કે તમે સમજો, તમે એક હોસ્ટેલમાં રહ્યો છો તો તમારી હારોહાર તમારા સહ અધ્યાયી સહપાઠકર્મી હોય, એટલે કે તમારા મિત્ર જે હોય, તો તમે લોકો સાથે રહ્યો છો તો તમે દરેક સાથે જમવા જાઓ છો, સાથે એક રૂમમાં રહો છો, સાથે બેડ શેર કરો છો, સાથે કોઈ પણ વસ્તુ અથવા વાતચીત કરવા માટે તમે એકબીજાનો સહારો લ્યો છો। તો આવી રીતે તમે જેટલો સમય સાથે પસાર કરો છો એને શું કહેવાય સહજીવન। ઘણી વખત તમારે કંઈ તકલીફ હોય તો તમારો મિત્ર એ તમારી તકલીફનું સોલ્યુશન તમને આપે અને જ્યારે એને તકલીફ હોય ત્યારે તમે એની મદદ કરો। તો આવી રીતે પરસ્પર એકબીજાની સાથે હળીમળીને જે વસવાટ થાય છે કે હળીમળીને જે કાંઈ જીવન જીવવાની શૈલી છે એને કહેવાય છે સહજીવન, એટલે કે સાથે જીવન વિતાવવું। હવે જોઈએ કે એવા કેટલાક તત્વો કે સજીવો જે સાથે જીવે છે, એવું નથી કે લીલ છે, ફૂગ છે કે કોઈ અન્ય સજીવ છે એકબીજાની સાથે જીવી શકે નહીં, ના એવું છે નહીં। તો એ સાથે જીવન જીવે છે, એકસાથે એક જ જગ્યા ઉપર વસવાટ કરે છે, એકબીજાને પોષણમાં અથવા પોષક તત્વો મેળવવામાં મદદરૂપ થાય છે એને કહેવાય છે સહજીવન। તો લાઇકેનની અંદર કોનું કોનું સહજીવન જોવા મળે છે, તો કે લીલ અને ફૂગ બંને સાથે હોય છે। હવે સામાન્ય રીતે લાઇકેન ક્યાં જોવા મળે, કે જે નદી હોય છે અથવા જે વહેતું પાણી હોય છે ત્યાં તમે પથ્થર જોયા હશે કે નદીની અંદર પથ્થર હોય છે, એ પથ્થરની ઉપર લાઇકેન વધુ પ્રમાણમાં જોવા મળે છે, કેમ, એની ઉપર ફૂગ અને લીલ, તમે જોયું હશે પથ્થરની આજુબાજુ બધે લીલ હશે અને એની ઉપર જે ફૂગનો ભાગ જોવા મળતો હશે। તો આવી જ રીતે એક પથ્થર ઉપર લીલ અને ફૂગ બંને સાથે જોવા મળતી હોય તો એ બંનેનો વસવાટ કયો થયો, જે પથ્થર છે એ એક જ પથ્થર ઉપર આ બંને જે સજીવ છે એક સાથે જોવા મળે છે, તો એ બંને કેવું જીવન જીવતા કહેવાય સહજીવન કહેવાય।
કે ફૂગ છે એ શું કરશે, તો એ લાયકનને રહેવા માટે જગ્યા પૂરી પાડે છે, કે જે પથ્થરની ઉપર ફૂગ છે એ એને ત્યાં રહેવા માટે, એટલે કે પથ્થરની આજુબાજુ શું હશે, લીલ હશે, તો લીલને પથ્થરની આજુબાજુ રહેવા માટે જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોણ મદદરૂપ થાય છે, તો કે ફૂગ, એટલે કે ફૂગ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે અને લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ફૂગને ખોરાક આપે છે. તો તમને હવે સમજાઈ ગયું હશે કે બંને એકબીજાને એના કામ માટે થઈને સાથે રાખે છે. કઈ રીતે? તો કે ફૂગને રહેવા માટે, ત્યાં ટકી રહેવા માટે લીલ છે એ શું આપે છે, એને ખોરાક આપે છે. ખોરાક આપે છે, ખોરાક કોણ આપશે, તો કે ફૂગને લીલ ખોરાક આપે છે. શા માટે લીલ ખોરાક આપી શકે છે? તો આપણને ખબર છે કે લીલ છે એ લીલા રંગની છે, એટલે કે લીલમાં હરિત દ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે લીલ છે એ કઈ રીતે ફૂગને ખોરાક પૂરો પાડે છે, કે જે લીલ છે એનામાં હરિત દ્રવ્ય આવેલું હોય છે, એ હરિત દ્રવ્યના કારણે લીલનો રંગ કેવો હોય છે, તો કે લીલો હોય છે. અને તમને ખબર છે કે જે લીલી વસ્તુ હોય છે, કે જે સજીવ હોય છે, એનામાં હરિત દ્રવ્ય હાજર છે, જેના કારણે પર્ણનો રંગ લીલા રંગનો હોય છે. અને આપણને એ પણ ખબર છે કે પર્ણ છે વનસ્પતિનું રસોડું છે, કે જ્યાં ક્લોરોફિલ તત્વ હાજર છે, જે સૂર્યપ્રકાશની મદદથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શ્વસનમાં લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો જે વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શ્વસનમાં લીધો છે એનો ઉપયોગ એ કઈ પ્રક્રિયામાં કરે છે, તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ છે કે જે હરિત દ્રવ્ય ધરાવે છે, માટે લીલમાં એવી ક્ષમતા છે કે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તો એ શું કરશે સહજીવનમાં? તો લીલ છે એ ફૂગને પાણી અને ખનિજ તત્વો, લીલ છે એ ફૂગને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક પૂરો પાડે છે. જ્યારે એના બદલામાં ફૂગ લીલને શું આપે છે? તો કે ફૂગ લીલને પાણી અને ખનિજ તત્વો આપે છે. તો આવી રીતે બંને એકબીજાને પરસ્પર મદદરૂપ થાય છે, માટે બંને સાથે જીવન વ્યતીત કરી શકે છે. અને આવી રચના કયામાં જોવા મળે છે? તો કે લાઇકેનમાં. તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફૂગ અને લીલ જે બંને એક સાથે જોડાઈને એક સાથે જીવન જીવે છે એવું બીજું સજીવ કયું? તો કે લાઇકેન. લાઇકેનની અંદર ફૂગ અને લીલ બંનેનો વસવાટ એકી સાથે થતો હોય છે. એ સિવાયનું બીજું ઉદાહરણ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો આ રાઇઝોબિયમની વાત હમણાં આપણે આગળના ટોપિકમાં કરશું, ત્યારે હું તમને થોડીક રાઇઝોબિયમ કઈ રીતે સહજીવન જીવે છે એની ચર્ચા કરશું. અત્યારે માત્ર આપણે યાદ રાખવાનું છે લાઇકેન કે જે સહજીવન જીવે છે કોની મદદથી, તો ફૂગ અને લીલ બંને એક સાથે એક જગ્યા ઉપર રહીને એકબીજાને મદદરૂપ થઈને સહજીવન જીવે છે. કઈ રીતે? તો કે ફૂગ છે એ લીલને રહેવા માટે સ્થાન પૂરું પાડે છે અને એને પાણી અને ખનિજ તત્વો આપે છે. એના બદલામાં લીલ છે એ ફૂગને શું આપશે? તો કે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ફૂગને ખોરાક પૂરો પાડે છે. તો આવી રીતે પરસ્પર એકબીજાનું સહજીવન ચાલે છે. તો આ વાત થઈ સહજીવનની. હવે આગળ આપણે જોઈએ તો કે ફૂગ અને એ વનસ્પતિના મૂળ પર હોય છે. બીજું ઉદાહરણ કે વનસ્પતિ છે એના મૂળની અંદર પણ ફૂગ હોય છે. કેમ? તો કે વનસ્પતિના મૂળમાં અંદર જમીનમાં પાણી હોય છે અને જે જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે હોય તે જગ્યા ઉપર લીલ અથવા ફૂગ થવાની શક્યતા વધી જતી હોય છે. આપણે જોઈ ગયા હતા ઈસ્ટનું કે બ્રેડ ઉપર ઈસ્ટ ઉગી નીકળતી હતી. ક્યારે? જ્યારે એને આપણે ભેજ આપતા હતા કે થોડુંક પાણીનું પ્રમાણ આપતા હતા. તો ભેજવાળી જગ્યા ઉપર ફૂગ છે એ નિર્માણ પામતી હોય છે. તો વનસ્પતિના જે મૂળ છે એને આપણે સ્વાભાવિક રીતે પાણી પાતા હશું, તો એ પાણીના કારણે જે જમીનમાં ભેજ રહે છે એના લીધે ફૂગ છે એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વૃક્ષ ફૂગને, હવે આ ફૂગ છે અને વનસ્પતિ છે એ બંનેમાં સહજીવન કઈ રીતે થાય છે? તો એની વાત જોઈએ
तो के वृक्ष छे ए फूगने शू आपसे पोषक तत्वों पूरा पाड़े छे। कई रीते? तो के जे जमीन माथी वृक्ष ने कई पोषक तत्वों खनिज क्षारों विटामिन्स प्रोटीन्स जे कई मळे छे ए दरेकनो भाग छे ए फूग वृक्ष माथी लई शके छे। तो के हा, અને બદલામાં ફૂગ પાસેથી વૃક્ષ શું લે છે? તો કે જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવામાં મદદ કરે છે। તો તમને હવે સમજાણું કે આ બંને પરસ્પર એકબીજાના સહભાગી છે। કઈ રીતે? તો કે વૃક્ષ છે એ ફૂગને રહેવા માટે વસવાટ માટે ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, એના બદલામાં ફૂગ છે એ વનસ્પતિને શું ઉપયોગી થાય છે? તો કે એ જમીનમાંથી પાણી અને પોષક તત્વો શોષી લે છે અને એ શોષણ કરીને વનસ્પતિના દરેક અંગને પહોંચાડે છે। તો આ પણ એક સહજીવનનું ઉદાહરણ થયું। તો તમને સામાન્ય બે માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે સહજીવન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। તો તમે આ લાઇકેનનું ઉદાહરણ પણ સમજાવી શકો છો અને ફૂગ અને વનસ્પતિનું ઉદાહરણ લઈને પણ સમજાવી શકો છો। સૌથી પહેલાં તમારે શું લખવું પડે? સહજીવનની વ્યાખ્યા, ત્યારબાદ એના ઉદાહરણ અને એની પછી એની સમજૂતી। તો આ વાત થઈ સહજીવનની। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો જે પાઠ છે વનસ્પતિમાં પોષણ એનો સૌથી અંતિમ મુદ્દો છે, આપણો છેલ્લો ટોપિક છે 1.5, જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે। તો હવે તમને હું એક પ્રશ્ન પૂછું છું, શું તમે ક્યારેય ખેડૂતોને જમીનમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર ઉમેરતા જોયા છે? તો એનો જવાબ તમે બધા આપશો હા। શું? હા, જોયેલા છે, કેમ કે આપણે દરેક આજુબાજુ ખેતરો આવેલા છે, આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, એટલે તમારામાંથી કોઈ એવું બાળક નહીં હોય કે જેણે ખેતર કે જમીન જોઈ નહીં હોય કે ક્યારેય એવું અનુભવ્યું નહીં હોય કે ખેડૂતો છે એ જમીનમાં ખાતર ઉમેરે છે। એવું તમને ખ્યાલ છે જ કે જે કાંઈ પાક બને છે, જે કાંઈ આપણા ઘર સુધી અનાજ કઠોળ આવે છે એ દરેક ઉગે છે ક્યારે? જ્યારે ખેડૂતો દ્વારા જમીનમાં છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર ઉમેરવામાં આવે છે ત્યારે। તો છાણિયું ખાતર એટલે શું? તો કે વર્મી કમ્પોસ્ટ ખાતર, આપણે એની આખી રીત ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છીએ અને આની પહેલાં પણ શરૂઆતના લેક્ચરોમાં પણ મેં તમને વાત કરી હતી કે છાણિયું ખાતર એટલે એવું ખાતર કે જેની અંદર જૈવિક કચરો ઉમેરાતો હોય। હવે પ્રશ્ન એ થયો, જૈવિક કચરો એટલે શું? તો કે જે કાંઈ વનસ્પતિના પાન છે, એના ડાખરા છે, એના ફળ ફૂલ છે, સડી ગયેલા પર્ણો છે, બીજું જે કાંઈ શાકભાજી છે તો સડી ગયેલા શાકભાજી છે કે એનો એઠવાડ છે, છાલ છે, આ દરેક વસ્તુ, ઘાસ છે, આ દરેક વસ્તુને જમીનની અંદર 8-10 ફૂટ ઊંડો ખાડો ગાળીને એની અંદર ઉમેરીને એની ઉપર અમુક ટકા પાણી નાખી ત્યારબાદ એની ઉપર અળસિયા મૂકીને જે 15-20 દિવસ પછી આપણને ખાતર મળે છે કે જે સડી ગયેલો પદાર્થ ખાડામાં ભેગો થયો હશે એને આપણે કહીએ છીએ છાણિયું ખાતર। આ છાણિયા ખાતરમાં પ્રાણીઓના મળ મૂત્રનો પણ સમાવેશ થાય છે, માટે જેને શું કહે છે, છાણિયું ખાતર। તો આવી રીતે જે આપણે ઘરે બનાવી શકીએ છીએ એવા ખાતરને કહેવાય છાણિયું ખાતર, કે જેની અંદર એવા જ પદાર્થો ઉપયોગ લેવાય છે કે જે સડી જતા હોય, જે સડીને કાર્બનિક પદાર્થમાં ફેરવાઈ જતા હોય। એનું બીજું નામ આપણે અળસિયા મૂકતા હતા તો એને કહેતા હતા વર્મી કમ્પોસ્ટ ખાતર, પણ એ હતું કેવું? તો કે કુદરતી ખાતર જ, એની માટે આપણે કોઈપણ જાતનું કેમિકલ કે રસાયણનો ઉપયોગ કરતા નહોતા। સામાન્ય રીતે ઘરમાં જ આપણે ફળિયાની અંદર એક ખાડો ગાળીને પણ આ ખાતર આપણે બનાવી શકીએ છીએ। હવે જોઈએ બીજી વાત, તો કે રાસાયણિક ખાતર કોને કહેતા હતા? તો રાસાયણિક ખાતર એમાં આપણે ભણી ગયા હતા NPK કે નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ, પછી બીજું યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ છે, આ બધા ખાતર કે જે કારખાનામાં બનાવવામાં આવે છે, જેની અંદર જરૂરી મુજબના પોષક તત્વો ઉમેરીને વધારે ફળદ્રુપ બનાવીને જે ખાતર તૈયાર થતા હતા તેને આપણે કહેતા હતા રાસાયણિક ખાતર। તો આ છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર આ બંને ખાતરનો ઉપયોગ આપણે જમીનમાં પાક ઉગાડવા માટે કરતા જોઈએ છે, જેને જલ્દીથી રિઝલ્ટ જોતું હોય કે જલ્દીથી જલ્દી સારો પાક
પાક મળે એ માટે થઈને રાસાયણિક ખાતરનો ઉપયોગ અત્યારે વધ્યો છે. કારણ કે અત્યારે લોકો પાસે એટલો સમય નથી કે એટલી રાહ જોઈ શકતા નથી. જ્યારે પહેલાંના સમયમાં કે જ્યારે રાસાયણિક ખાતર બનાવવાના કોઈ કારખાના નહોતા કે કઈ રીતે રાસાયણિક ખાતર બને છે એટલે કે કૃત્રિમ ખાતર, રાસાયણિક ખાતર એટલે શું, કૃત્રિમ ખાતર કે જે મનુષ્યો દ્વારા કારખાનામાં તૈયાર કરવામાં આવેલું હોય તે ખાતર, અને છાણિયું ખાતર એટલે કુદરતી ખાતર કે જે કુદરતી રીતે જ એટલે કુદરતી વસ્તુઓના ઉપયોગથી જ બનાવવામાં આવ્યું હોય એને કહેવાતું કુદરતી ખાતર. તો પહેલાંના સમયમાં છાણિયા ખાતરનો વધારે ઉપયોગ કરતા હતા. કેમ? તો કે જે કુદરતી ખાતર છે, જે છાણિયું ખાતર છે, એ જમીનમાં લાંબા સમયગાળા સુધી પોષક તત્વો ઉમેરી રાખે છે. પ્લસ કુદરતી ખાતર જમીનમાં ઉમેરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. એ લાંબા સમયે જમીનને નુકસાનકારક સાબિત થતું નથી. કેમ? કેમકે એની અંદર કોઈ પણ જાતનું કેમિકલ તમે વાપર્યું નથી. એટલે જેમ કે ભલે લાંબો સમયગાળાએ તમને પાક મળે, પણ એ પાક છે એ કેમિકલ વગરનો મળશે. અત્યારે તમે હવે જોયું હશે પાછા લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી એટલે શું કે જેમાં છાણિયું ખાતર એટલે કે કોઈ પણ જાતના કેમિકલવાળા ખાતરનો ઉપયોગ કર્યા વગરના જે કાંઈ પાક લેવામાં આવે છે, જે કાંઈ ફળો લેવામાં આવે છે, એને ઓર્ગેનિક ફ્રૂટ્સ અથવા ઓર્ગેનિક અનાજ કહેવાય છે. અત્યારે હવે લોકો પાછા ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ઓર્ગેનિક એટલે કે કુદરતી રીતે જે પાક પકાય છે એને શું કહેવાય, ઓર્ગેનિક. અને જે સ્વાદમાં પણ મીઠા વધારે હોય છે અને લાંબા સમયગાળા સુધી એકદમ ચોખ્ખા રહે છે, ફ્રેશ રહેતા હોય છે. તો આ વાત થઈ આપણે છાણિયા ખાતર અને રાસાયણિક ખાતરની. હવે બીજો પ્રશ્ન તમને એ પૂછું છું કે શા માટે જમીનમાં ખાતર ઉમેરવામાં આવે છે, શું કામ જમીનમાં ખાતર ઉમેરવાની જરૂર પડે છે? તો હવે સ્વાભાવિક છે કે તમારે અને મારે, આપણે જો પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવું હોય તો આપણે ખોરાક લઈએ છીએ, પાણી પીએ છીએ, શ્વસન કરીએ છીએ. તો કે હા, કેમકે આપણે જીવન જીવવા માટે આ ત્રણે ત્રણ વસ્તુ એટલે કે હવા, પાણી અને ખોરાકની આવશ્યકતા રહેતી હોય છે. તો એ માટે કે જે વનસ્પતિનો આપણે ખોરાક કરીએ છીએ, એ વનસ્પતિનો ઉત્પાદન સારું થાય એને આપણે સારા પ્રમાણમાં મેળવી શકીએ એ માટે થઈને આપણે જમીનમાં ખાતર ઉમેરવું પડે છે. કારણ કે પાકને પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. અને આપણે જેમ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એમ જે પાક છે એ ખાતરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલા માટે જ ખેડૂતો લાંબા સમયગાળે એટલે કે અમુક સમયના અંતરે જમીનમાં ખાતરનો છંટકાવ કરતા હોય છે, ખાતર ઉમેરતા હોય છે, અમુક એવા પોષક તત્વો ઉમેરતા હોય છે કે જે પાકને ઉગવામાં મદદરૂપ થાય, જેનાથી પાકનું ઉત્પાદન સારું થાય, પાકની અંદર બધા જ પોષક તત્વો વ્યવસ્થિત રીતે ઉમેરાઈ શકે. કેમ? કેમકે ભવિષ્યમાં એ પાકની જ્યારે લણણી થઈને આવશે, જ્યારે આપણા ઘર સુધી એ પાક કે અનાજ પહોંચશે, ત્યારે એ અનાજમાંથી આપણને પણ પૂરતા પ્રમાણમાં કાર્બોદિત, પ્રોટીન્સ, વિટામિન્સ, ખનિજ ક્ષારો, પાણી આ દરેક વસ્તુ વ્યવસ્થિત માત્રામાં મળી રહે એની માટે થઈને જમીનમાં યોગ્ય ખાતર યોગ્ય સમયે ઉમેરવું ખૂબ જરૂરી છે. બાકી તમને ખ્યાલ જ છે કે અત્યારે જંક ફૂડ ખાઓ છો તો એના કારણે તમારા શરીરમાં ઘણા વિટામિન્સ, પ્રોટીન્સની ખામી જોવા મળે છે. કેમ? કારણ કે જો પાકમાં બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હાજર નહીં હોય તો એ પાકનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરશો તો એમાં પણ તમને ઉણપ સર્જાય છે. તો આવી રીતે આપણે બધા એકબીજા સાથે સાંકળની રીતે જોડાયેલા છીએ. કેમકે આપણે વનસ્પતિ ઉપર નિર્ભર છીએ, વનસ્પતિને સ્વચ્છ રહેવા માટે, સારું ઉગવા માટે એને ખાતર ઉપર નિર્ભર રહેવું પડે છે. અને ખાતર સારું જમીનમાં મળી રહે એ માટે આપણે સમયાંતરે યોગ્ય રીતે જમીનમાં ખાતર ભેળવવું જરૂરી છે. તો આ વાત થઈ આપણે કે જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધારી શકાય છે. તો કે શા માટે જમીનમાં ખાતર ઉમેરાય છે, તો હવે તમે સમજો, હું તમને એક ઉદાહરણ આપું છું કે હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કઈ રીતે જમીનમાં પોષક તત્વોની પણ ખામી રહે છે. હવે તમને હું એક ઉદાહરણ આપું કે તમને
મેં એક દિવસ માટે જમવાનો ખોરાક આપ્યો છે, પછી તમને પાંચ દિવસ માટે જમવાનું ન મળે તો તમારા શરીરમાં કાંઈ ફેરફાર તમને જોવા મળે છે? તો કે હા. કેમ? કેમ કે તમારા શરીરમાં જે કાંઈ વસ્તુની જરૂરિયાત છે એ બંધ થઈ ગઈ છે, તો તમને નબળાઈ વર્તાશે, તમને તાવ આવી જશે, તમને ભૂખ લાગશે, તમારા શરીર છે એ એકદમ સ્વસ્થ રહેશે નહીં. તો આવું જ જમીનમાં પણ છે કે એને તમારે સમયે સમયે ખાતર આપવું જ પડે. શું કામ? કેમ કે એક પાક તમે ધારો કે ઉગાવ્યો છે ચોમાસાની ઋતુમાં, પાકની લણણી બાદ, એટલે કે જ્યારે આપણે પાક વાવ્યો છે ત્યારબાદ એની કાપણી કરી નાખીએ છીએ અને લણી નાખીએ છીએ, એ વખતે શું થયું હશે? તો કે ચોમાસાની ઋતુમાં જે મેં પાક લીધો છે, ધારો કે મેં લીધો છે કપાસનો પાક, બરાબર. તો હવે કપાસનો પાક મેં ચોમાસાની ઋતુ દરમિયાન વાવ્યો, એનું ચાર મહિના મેં માવજત કરી, ત્યારબાદ મને કપાસ સારો મળી ગયો, એની મેં શું કરી નાખી? લણણી. તો લણણી બાદ જ્યારે કપાસનો પાક જમીનમાંથી દૂર થાય છે તો એ સમયે જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. પોષક તત્વોની ઉણપ સર્જાય છે. પણ કેમ ઉણપ સર્જાણી? તો કે એક પાક મેં જે કપાસનો જમીનમાં વાવ્યો હતો એને મેં સમયે સમયે પોષક તત્વો આપ્યા હતા, એની સરખી માવજત કરી હતી, અને એના ફળ સ્વરૂપે મને કપાસનો પાક ખૂબ સરસ મળ્યો છે. પણ જ્યારે હું એને કાપી લઉં છું, પછીની જે જમીન પડી છે એ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું થઈ ગયું હશે, પોષક તત્વોનું પ્રમાણ ઘટી ગયું હશે. કેમ ઘટી ગયું હશે? તો કે જે મેં આ કપાસનો પાક વાવ્યો હતો એણે એ સમયના દરેક પોષક તત્વો છે એ શોષી લીધા છે, અને એ શોષવાના કારણે જ મને કપાસનો પાક સારો મળ્યો છે. જો હું જમીનમાં ટાઈમ ટુ ટાઈમ ખાતર કે એવું કંઈ ન આપતી હોત તો મને આ કપાસનો પાક સારો મળ્યો હોત નહીં. પણ મેં સમયે સમયે ખાતર, પાણી, પોષક તત્વો આ દરેક વસ્તુ એ પાકને આપી છે, તો એ સમય દરમિયાન જમીનની ફળદ્રુપતા ખૂબ જ હતી, અને એના કારણે જ મને કપાસનો પાક છે ખૂબ સારો મળ્યો છે. પણ હવે મને એ કપાસનો પાકની મેં લણણી કરી લીધી છે, એ પાકને મેં જમીનમાંથી કાઢી નાખ્યો છે, ત્યારબાદ જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. કેમ? તો કે પોષક તત્વોનું પ્રમાણ ઘટી ગયું હશે. શું કામ ઘટી જાય છે? કારણ કે જે કપાસનો પાક મેં વાવ્યો હતો એણે દરેક પોષક તત્વો ઉપયોગમાં લઈ લીધા છે, તો હવે જ્યારે મારે આ જમીન ઉપર કોઈ અનાજ એટલે કે મારે ઘઉંનો પાક લેવો હશે તો મારે ફરીવાર એ જમીનને ફળદ્રુપ કરવી પડે. કેમ? કેમ કે જે પહેલાંના પોષક તત્વો હતા, જે પાણી હતું, ખનિજ ક્ષાર હતા, એ દરેક વસ્તુનો ઉપયોગ કપાસના પાકે કરી લીધો છે, તો હવે જે નવો પાક વાવું છું એ નવા પાકને જીવંત રહેવા માટે એને પણ પોષક તત્વોની જરૂર રહેવાની છે? તો કે હા. તો મારે હવે કપાસના પાકની જેમ ઘઉંનો પાક પણ વધુ સારો જોઈએ છે, તો એની માટે થઈને મારે ફરીવાર જમીનમાં આ દરેક પ્રકારની આખી પ્રોસેસ કરવી પડે, કે એને મારે ટાઈમ ટુ ટાઈમ પાણી આપવું પડે, ખાતર આપવું પડે, પોષક તત્વો આપવા પડે, એની સારી માવજત કરવી પડે, એને ખેડવી પડે. આ દરેક વસ્તુ મારે જે કપાસના પાક વખતે મેં કરી હતી એ દરેક વસ્તુ મારે ઘઉંનો પાક લેતી વખતે ફરીવાર કરવી પડે, અને પડે જ, તો જ મને ઘઉંનો પાક કપાસના પાકની જેટલો સારો મળી રહે. હવે તમને સમજાણું છે કે શા માટે જમીનમાં ખાતર ઉમેરવામાં આવે છે. કારણ કે કોઈ પણ એક પાક હોય છે એ અમુક સમયે જ્યાં સુધી પાક જમીન ઉપર રહેશે ત્યાં સુધી પોષક તત્વો લઈ લેશે, પછી અમુક સમય પછી જમીનમાં પોષક તત્વોની ઉણપના કારણે તમારે સમયે સમયે ખાતર આપવું પડે. હવે બીજી વાત એ કે હવે જમીનમાં પાકને સારો થવા માટે એને કયા કયા તત્વની જરૂર પડે? તો કે નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ,
आ दरेके दरेक तत्व छे जमीनमां पाकने सारो उगाड़वा माटे खूब ज अगत्यना होय छे। तो आ दरेक दरेक पोषक तत्व जमीनमां क्यारे उमेराय के ज्यारे हूँ एनी अंदर सरखा प्रमाणमां खातर उमेरूं त्यारे। तो हवे आपणे जोईए के जमीनमां सौथी वधारे कया पोषक तत्वनी जरूरियात रहेती होय छे કે એવો કયો પોષક તત્વ છે કે જેને જમીનમાં ઉમેરવો જરૂરી છે। આ બોર્ડ વર્ક જે લખેલું છે એ તમે પોઝ કરીને વિડિયો પોઝ કરીને લખી લેજો। હવે જોઈએ કે વાતાવરણમાં 78% N2 એટલે નાઇટ્રોજન વાયુ હાજર છે। આપણને ખબર છે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ હાજર છે, પણ વાતાવરણમાંના આ 78% નાઇટ્રોજન વાયુ છે એ વનસ્પતિ સીધો વાયુ સ્વરૂપે N2નો ઉપયોગ વનસ્પતિ કરી શકતી નથી। કેમ પ્રશ્ન કર્યો મેં તમને કે કેમ વનસ્પતિ આ 78% સૌથી વધારે જે વાયુ વાતાવરણમાં છે એનો ઉપયોગ કરી શકતી નથી। કેમ કાર્બન ડાયોક્સાઇડની જેમ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાપરે છે, તો એવી રીતે એ નાઇટ્રોજન વાયુ પણ ન લઈ શકે, આવો તમને પ્રશ્ન થઈ શકે, પણ તો કેનો જવાબ આવશે ના, કરી શકતી નથી। શું કામ? તો કે વનસ્પતિ વાયુ સ્વરૂપમાં નાઇટ્રોજનનો ઉપયોગ લઈ શકતી નથી, તેની માટે વનસ્પતિને વાયુ નાઇટ્રોજનને તેના દ્રાવ્ય સ્વરૂપમાં જમીનમાં સ્થાપન કરવો પડે। કારણ કે વાયુ સ્વરૂપનું નાઇટ્રોજન વાયુનો ઉપયોગ વનસ્પતિ વાયુ સ્વરૂપે કરી શકતી નથી, એને નાઇટ્રોજનની જરૂર સૌથી વધારે હોય, તો એ માટે થઈને જે વાયુ સ્વરૂપ N2 છે એને દ્રાવ્ય સ્વરૂપમાં જમીનમાં વનસ્પતિએ નાઇટ્રોજનને સ્થાપવો પડે। અને આ પ્રક્રિયા માટે જે બેક્ટેરિયા ઉપયોગી છે, હવે યાદ કરો મેં તમને કીધું હતું કે લાઇકેનની બાજુમાં બેક્ટેરિયાનું નામ લખ્યું હતું, કયા? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા, કે જે વાયુ સ્વરૂપ નાઇટ્રોજન છે એને જમીનમાં દ્રાવ્ય N2ના સ્વરૂપમાં સ્થાપિત કરે છે। એના બદલામાં વનસ્પતિ શું આપશે આ રાઇઝોબિયમ બેક્ટેરિયાને? તો કે તેના મૂળમાં વસવાટ કરવા માટેની જગ્યા। હવે તમને સમજાણું હશે કે રાઇઝોબિયમ કઈ રીતે સહજીવનમાં ઉપયોગી છે, સહજીવન કઈ રીતે રાઇઝોબિયમ બેક્ટેરિયા જીવે છે। તો હવે સાંભળો ખાસ, કે જે વનસ્પતિને સરખી રીતે ઉગવા માટે સરખું પોષણ મળી રહે એ માટે નાઇટ્રોજન વાયુની ખૂબ જરૂર હોય છે, અને નાઇટ્રોજન વાયુ મેળવવા માટે એ વાયુ સ્વરૂપનો કે જે વાતાવરણમાં 78% નાઇટ્રોજન હાજર છે એનો સીધો ઉપયોગ કરી શકે એમ નથી। તો એની માટે વનસ્પતિને આ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં જમીનની અંદર સ્થાપન કરવો પડે, અને એ સ્થાપન કરવાનું કાર્ય કોણ કરે? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા। તો રાઇઝોબિયમ બેક્ટેરિયા આ વાયુને જમીનમાં સ્થાપિત કરે છે, એના બદલામાં વનસ્પતિ એને શું આપે છે? તો કે એને મૂળમાં વસવાટ કરવાની જગ્યા। મેં તમને વાત કરી હતી કે જે ક્ષુંભી કુળની વનસ્પતિ છે અથવા મોટાભાગના કઠોળની વનસ્પતિ છે એના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હાજર હોય છે, કે એ વનસ્પતિના મૂળની અંદર, આ જે વનસ્પતિના નાના નાના મૂળ હોય છે એની અંદર ગંડિકા સ્વરૂપ એટલે કે ફૂલેલા ભાગ જેવો એક ગાંઠ હોય છે જેને કહેવાય છે મૂળ ગંડિકા।
आ मूल गंडिकानी अंदर राइसोबियम बेक्टेरिया छे ई वसवाट करता होय छे अने मूळनी अंदर राइसोबियम बेक्टेरिया वसवाट करे छे एटले शुं के ई वातावरणनो जे नाइट्रोजन छे ने उपयोग करीने जमीनना मूळनी अंदर स्थापन करे छे अने ई स्थापित થયેલો દ્રાવ્ય નાઇટ્રોજનનો ઉપયોગ કોણ કરે છે તો કે વનસ્પતિ કરે છે એ માટે જ વાલ કઠોળ ચણા મગ આ દરેક જે કંઈ કઠોળ છે એની અંદર એના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હાજર હોય છે માટે જ્યારે તમે કોઈ કઠોળની ખેતી કરો છો તો એ સમયે તમારે જમીનમાં વધારાના નાઇટ્રોજનને ઉમેરવાની જરૂર પડતી નથી શું કામ તો કે કઠોળ વર્ગની વનસ્પતિની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હાજર હોય છે અને રાઇઝોબિયમ બેક્ટેરિયા હાજર હોય એટલે શું સાબિત થાય તો કે એને વાતાવરણનો નાઇટ્રોજન છે એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને જમીનમાં પહેલેથી સ્થાપિત કરી જ દેશે અને એ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ કરી શકે પણ જ્યારે અનાજ કે કોઈ બીજા ફ્રૂટ્સની ખેતી કરતા હોઈએ આપણે તો એ સમયે આપણે ખાતર દ્વારા નાઇટ્રોજનને જમીનમાં ઉમેરવો પડે છે કારણ કે એ સમયે એના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હાજર હોતા નથી રાઇઝોબિયમ બેક્ટેરિયા અમુક પ્રકારની વનસ્પતિમાં જ હાજર જોવા મળે છે જેમ કે કઠોળ છે બીજી શિંબી કુળની વનસ્પતિ છે એમાં તો આવી રીતે અમુક અમુક એવા જે કઠોળના છોડ છે કે વૃક્ષ છે એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયાની હાજરી શું દર્શાવે તો કે જે જગ્યા ઉપર રાઇઝોબિયમની હાજરી હશે તો એ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધારે રહેવાનું છે અને એના બદલામાં વનસ્પતિ રાઇઝોબિયમને રહેવા માટે વસવાટ પૂરો પાડે છે તો આવી રીતે કોઈ પણ અનાજ ઉગાડવા માટે આપણે એને બહારથી ખાતર દ્વારા નાઇટ્રોજન છે પોટેશિયમ છે ફોસ્ફરસ છે કેલ્શિયમ છે આવા તત્વો ઉમેરવા પડે છે જ્યારે કઠોળ વર્ગની વનસ્પતિ વાવીએ છીએ ત્યારે નાઇટ્રોજનનું બહારથી આપણે આપવાની જરૂરિયાત અનાજની સમપ્રમાણમાં ઓછી રહેતી હોય છે તો આ હવે તમને સમજાણું છે સહજીવન કઈ રીતે તો કે રાઇઝોબિયમને રહેવા માટે વનસ્પતિ ઘર પૂરું પાડે છે વસવાટ પૂરું પાડે છે અને એના બદલામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વનસ્પતિને નાઇટ્રોજનનું દ્રાવ્ય સ્વરૂપમાં સ્થાપન જમીનમાં કરી આપે છે કે જે એના ઉછેર માટે ખૂબ જ અગત્યનું તત્વ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણા પાઠનો આ છેલ્લો ટોપિક હતો કે જેમાં આપણે સહજીવનની વાત કરી કઈ કઈ વનસ્પતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હાજર હોય શું કામ ખાતર જમીનમાં ઉમેરવું પડે તો કે વનસ્પતિ છે એ જમીનમાંથી પાણી પોષક તત્વો ખનિજ ક્ષારોનું શોષણ કરી લેતી હોય છે તો જ્યારે એ શોષણ કરી લે છે તો જમીનમાં અમુક પ્રમાણમાં પોષક તત્વોની ઘટ પડી જાય છે એ ઘટને પૂર્તિ કરવા માટે આપણે બહારથી એને ખાતર આપવું પડે છે એમાં ખાતરના આપણે બે પ્રકાર જોયા છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર તો એક કુદરતી ખાતર અને બીજું કૃત્રિમ ખાતર કુદરતી ખાતરમાં કોઈ પણ જાતનું કેમિકલનો ઉમેરો હોતો નથી જ્યારે રાસાયણિક ખાતરમાં ઘણા બધા કેમિકલ પોષક તત્વો કે જે આ નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ છે એને બહારથી મનુષ્યો દ્વારા ઉમેરીને તૈયાર કરવામાં આવતું ખાતર હોય છે ત્યારબાદ આપણે લાઇકેનના સહજીવનની વાત કરી તો એની અંદર ફૂગ અને લીલ બંને એક સાથે વસવાટ કરતી હોય એવી એવું સજીવ એવી જગ્યા તો એને કહેતા હતા લાઇકેન કે જે ફૂગ છે એ વન લીલને શું પૂરું પાડતી હતી તો કે વસવાટ પાણી અને ખનિજ ક્ષારો જ્યારે એના બદલામાં લીલ ફૂગને શું આપતી હતી તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી હરિતદ્રવ્યની મદદથી ખોરાક બનાવીને લીલને ખોરાક પૂરો પાડતી હતી ત્યારબાદ આપણે જોયું કે જમીનમાં કઈ રીતે પોષક દ્રવ્યની ઉણપ પડે છે કઈ રીતે આપણે પોષક દ્રવ્યો છે એ વધારે પ્રમાણમાં ઉમેરી શકીએ છીએ તો કે વનસ્પતિમાં સમયે સમયે ખાતરનો ઉમેરો કરીને જમીનને ફળદ્રુપ બનાવી શકીએ છીએ ત્યારબાદ કઠોળ વર્ગની વનસ્પતિ કે જેમાં આપણે નાઇટ્રોજનનું વધારે પ્રમાણની જરૂર હોય વાલ છે વટાણા છે ચણા મગ આવા કઠોળની ખેતી કરતી વખતે આપણે બહારથી ખાતર આપવાની જરૂર રહેતી નથી કેમ તો કે એના મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા પહેલેથી હાજર હોય છે જે વાયુ સ્વરૂપ નાઇટ્રોજનને જમીનમાં દ્રાવ્ય સ્વરૂપમાં સ્થાપિત કરે છે
અને એ દ્રાવ્ય સ્વરૂપના નાઇટ્રોજનનું વનસ્પતિ ઉપયોગ કરીને સારો પાક મેળવી શકે છે. તો એવી રીતે વનસ્પતિમાં અને રાઇઝોબિયમ બેક્ટેરિયામાં પણ આપણે સહજીવન જોયું. ત્યારબાદ ફૂગ અને વનસ્પતિનું સહજીવન પણ આપણે જોયું કે ફૂગ છે એ વનસ્પતિના થડ ઉપર ઉગી નીકળે છે અને એના બદલામાં ફૂગ છે એ વનસ્પતિને પાણી પોષક તત્વો જમીનમાંથી શોષીને આપે છે. તો આવી રીતે આપણે આપણા પાઠમાં વનસ્પતિને કઈ રીતે પોષણ મળે છે, કયા કયા સ્વરૂપમાં મળે છે, કઈ રીતે તે ઉપયોગી છે એની ચર્ચા કરી. તો આજનો આપણો પહેલા પ્રકરણનો આ સૌથી છેલ્લો લેક્ચર છે. તમને આશા રાખું છું દરેકને સમજાણું હશે. દરેક વિદ્યાર્થી મિત્ર એકવાર આખો પાઠ વાંચી લેશે અને બરોબર વાંચીને પ્રશ્ન હોય એ બધા સમજી લેશે. હવે આપણે આપણા નવા લેક્ચરથી નવા પાઠની શરૂઆત કરશું. થેન્ક યુ.